તરફ એપ્રિલ મહિનામાં ગરમી પણ જોરદાર પડશે અને વચ્ચે વચ્ચે માવઠું પણ જોવા મળશે. જી હા, હવામાન વિભાગે આગાહી કરી છે અને આગાહી મુજબ વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ બાદમાં ગરમી પણ બરાબરનો પરસેવો પાડશે. તો આખરે જોઈએ કે આગાહી શું કરાઈ છે અને વાતાવરણ આખા મહિના દરમિયાન કેવું રહેશે. ઉનાળામાં ત્રાટકશે માવઠું, એપ્રિલમાં આકાશથી વરસશે આફત. હવામાન વિભાગની શું છે નવી આગાહી? ગરમી વચ્ચે કેમ થશે કમોસમી વરસાદ? લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે વાતાવરણ પણ હવે પોતાના રંગ બદલી રહ્યું છે. માર્ચના અંતમાં ભીષણ ગરમી પડી અને એપ્રિલની શરૂઆતમાં વાતાવરણમાં પલટું આવ્યું. હજુ આગામી દિવસોમાં માવઠાની પણ આગાહી છે. હવામાન નિષ્ણાંત દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણે ચિંતા વધારી છે. આ દરમિયાન જ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેશે. આગામી 3-4 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. 3-4 દિવસ બાદ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. નોંધનીય છે કે ગરમીમાં રાહત ફક્ત 4 દિવસ જ રહેશે. ગુજરાતમાં 4 દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે. તો ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તે મુજબ 4 દિવસ બાદ પારો 2-3 ડિગ્રી ઉંચકાઈ શકે છે. આમ 4 દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે. જ્યારે બીજી બાજુ છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. ગુજરાતનું મોસમ મુખ્યત્વે ડ્રાય બના રહેગા. સાથ ની વાત કરીએ અધિકતમ તાપમાનની તો અપને 9 લાખ ચેન્જને મેન્ટેન કરેગા और अगले 3-4 दिनों में. उसके बाद जो है मोस्ट ऑफ द प्लेसेस कह सकते हैं नॉर्थ गुजरात और सौराष्ट्र में जो है तापमान जो है फिर से 2-3 डिग्री राइज होने के चांसेस हैं 5वें दिन या 4वें दिन से. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરી છે. સવારથી અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શામળાજી, ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જોકે હાલ ગુજરાતમાં માવઠું થાય તો ઘઉં સહિતના કેટલાક પાકને નુકસાન થવાની ભીતિ દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12-18 એપ્રિલ દરમિયાન પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે. કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. તો ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની પણ શક્યતા છે. હમણાં 7-8 એપ્રિલ સુધીમાં વાદળવાળું લેવાની શક્યતા રહે છે. 9મીથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં એપ્રિલમાં માવઠું થશે અને સખત ગરમી રહેશે. ગરમી અને માવઠાના રાઉન્ડથી ખેડૂતોની મુશ્કેલી ચોક્કસ વધશે. થોડા દિવસની અંદર રાજ્યની અંદર બે પરિસ્થિતિ જોવા મળશે, જેની અંદર હીટવેવનો રાઉન્ડ અને માવઠાનો વરસાદ, આ બંને વસ્તુ છે આપણે એપ્રિલ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. જેની અંદર ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આજે 4 એપ્રિલ છે ને, રાજ્ય ઉપર હાઈ લેવલે અમુક વિસ્તારોની અંદર છૂટા છવાયા વાદળ છવાયેલા છે. 5 એપ્રિલે સાંજ સુધીમાં આ વાદળો છે વિખાઈ જશે અને 6 એપ્રિલથી ધીમે ધીમે તાપમાન ઊંચું જશે. 8 એપ્રિલથી લઈને 13 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેની અંદર ખાસ કરીને મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં 42-43 ડિગ્રી સુધીનું તાપમાન હશે અને અમુક વિસ્તારની અંદર 44થી લઈને 45 ડિગ્રી સુધીના તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 8-13 એપ્રિલ દરમિયાન રાજ્યનું હવામાન છે એ થોડુંક વધારે ગરમ જોવા મળશે. અત્યારે આપણે જે તાપમાન છે તેમાં ઘણું બધું ફેરફાર હશે અને ખાસ કરીને સામાન્ય કરતાં 4 ડિગ્રી ઊંચું તાપમાન જોવા મળે
43-44 અને અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના સૌથી વધારે હીટ સિટી જોવા મળે જેની અંદર સૌરાષ્ટ્રનું અમરેલી, મધ્ય ગુજરાતનું કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર અને ઉત્તર ગુજરાતનું ઈડર અને હિંમતનગર, આટલા વિસ્તારો એવા હશે કે જેની અંદર તાપમાન છે વધારે ઊંચું જોવા મળશે. આમ ઉનાળાની બળબડતી ગરમી વચ્ચે માવઠું પણ મુશ્કેલી વધારશે. આ વર્ષે હવામાન વિભાગે આકરી ગરમી પડશે તેવી આગાહી કરી છે, એટલે ગરમી ખૂબ જ કહેર મચાવશે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.